समाचार में आगळ વધીએ तो सूरत की दीकरी ग्रीष्मा विकरिया ने झड़पथी न्याय मळे ते माटे तंत्र हवे एक्शन में आव्युं छे। कोर्ट में झड़पथी केस चाले ते माटे सरकारी वकील नयन सुखणवाला की निमणूक करवामां आवी छे। रेन्ज आईजी राजकुमार पांडियन और सरकारी वकीले गत रात्रे ग्रीष्माना परिवारजनों साथे मुलाकात करी हती। सरकारी वकीले हत्यारा फेनिल ने झड़पथी सजा मळे ते माटेनी कटिबद्धता दर्शावी। प्रोसिक्यूशन तरफे अमारो ए प्रयत्न रहेशे कि आ केस एनो झड़पथी एनो चुकादो आवे अने दीकरीने न्याय मळे अने समाजमां एक दाखलो रूप थाय तेवा तमाम प्रयत्नो प्रोसिक्यूशनना रहेशे तेवी हूँ आपना माध्यमथी खात्री आपुं छुं। तो सूरतना चकचारी ग्रीष्मा हत्या केसमां पोलीस पूछपरछमां केटलीक चौंकावनारी विगतो सामे आवी छे। हत्यारा फेनिले एक महीना पहेलाथी ज ग्रीष्मानी हत्यानी तैयारी करी होवानो खुलासो थयो छे। हत्यारा फेनिले एक महीना पहेला ज बे चप्पू खरीद्या हता, तो ग्रीष्मानी हत्या बाद फेनिले आपघात करवानुं पण खोटुं तर्क रच्युं हतुं। कामरेज पोलीस स्टेशनथी एसआईटीनी टीम आरोपी फेनिल गोयाणीने साथे राखीने तपास माटे लई गई हती। मामलतदार द्वारा आरोपीने घटनास्थळे लई जईने ओळख परेड करवामां आवशे। एसआईटीनी टीम आरोपी फेनिलने साथे राखीने आ घटनानुं रिकन्स्ट्रक्शन करशे। आ उपरांत आरोपीना रिमांड मेळवीने वधु पूछपरछ हाथ धरवामां आवशे। સુરતના પાસોદરામાં જે યુવતીની હત્યા થઈ છે તે આરોપીની છે તે પોલીસે અટક કરી લીધી છે। હાલમાં દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે તે ઓળખ પરેડ કરવા માટે તેને મામલતદાર કચેરી અને અલગ અલગ વિસ્તારોની અંદર તેની તપાસ માટે આરોપી છે તેને લઈ જવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આ જે ફેનિલ નામનો જે વ્યક્તિ આરોપી છે તેની અહીંયા આજે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને લઈ જવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તેને કોવિડ ટેસ્ટ કરાયા બાદ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ જે રીતે જોઈ શકાય તે પ્રમાણે હાલમાં તેને રિકન્સ્ટ્રક્શન પણ માટે ત્યાં લઈ જવાય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે જે પોલીસ બંદોબસ્ત સાથે તેને અલગ અલગ જે તપાસ માટે હાલમાં જે લઈ જવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કારણ કે આ ફેનિલ દ્વારા જે હોસ્પિટલમાંથી જે રજા આપી છે અને ત્યારબાદ ફેનિલ પોતાને આજે હાથના ભાગે જે રીતે કહી શકાય તે પ્રમાણે ફેનિલ હતો, ફેનિલે પોતાના હાથની અંદર જે ચપ્પુ પણ માર્યું હતું તેને લઈને આખી જે તપાસ છે હવે જે કરવામાં આવશે। હાલમાં અલગ અલગ દિશાઓના અલગ અલગ જે મુદ્દાઓના આધારે ફેનિલને સાથે રાખી અને કામરેજ પોલીસ દ્વારા જે એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તેના આધારે જે તપાસ કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, કામરેજ। ઘણા સમય પહેલાં આ પોતે પોતાના માઇન્ડમાં આ જે છે એ યોજના બનાવી લીધેલી હતી અને એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે।